सूरत में आपना महिला तेमज पुरुष कॉर्पोरेटर पर विरोध प्रदर्शन वक्ते गुजारवामां आवेल दमनना विरोध में राजकोट में आप द्वारा विरोध प्रदर्शन करवामां आव्यो। सूरत म्युनिसिपल सभाखंड में विरोध प्रदर्शन ने लई आपना कॉर्पोरेटरों ने रविवारे पोलिस अने मार्शलोए धक्का मारी बहार काढती वखते पुरुष कॉर्पोरेटरनुं गळुं दबावा तो महिला कॉर्पोरेटरना कपड़ा फाड़ी नाख्यानो आक्षेप करवामां आव्यो हतो। म्युनिसिपल सिक्योरिटी अने पोलिसनी मददथी सभाखंडमां विरोध प्रदर्शन करी रहेला कॉर्पोरेटरोने बहार काढवामां आव्या हता। आ समये भारी धक्का मुक्की थई हती। एक पोलिस कर्मचारीए कॉर्पोरेटर घनश्यामभाई मकवाणाने धक्का मारती वखते गळुं पकड़ी लीधुं हतुं, तेमज महिला कॉर्पोरेटर पोताना बहार काढती वखते 5-6 मार्शल द्वारा धक्का मुक्की करी टिंगाटोड़ी करवा समय कपड़ा फाड़ी नाख्यानो आक्षेप करवामां आव्यो हतो। आ समग्र बनावना विरोध अर्थे राजकोट आप द्वारा राजकोट जिला पंचायत चौक खाते विरोध प्रदर्शन करवामां आव्यो हतो, जेवा गौरीबेन देसाई प्रदेश प्रमुख महिला संगठन, राजलबेन गढ़वी शहर महिला प्रमुख, एडवोकेट खेरुनबेन भुवड़ महिला प्रभारी विधानसभा, तेमज दरेक विंगना पदाधिकारीओ अने कार्यकरो हाजर रह्या हता। विरोध प्रदर्शन शुरू करता ज पोलिस द्वारा अटकायत करवामां आवी हती। कैमरामेन नील गगलाणी साथे अकबर भाई, मान्यूज लाइव, राजकोट, गुजरात। હું છું રાજલબેન ગઢવી, આમ આદમી પાર્ટી મહિલા મોરચાની પ્રમુખ। આજે અમે કાલે જે સુરતમાં ઘટના થઈ એના વિરોધમાં અમે વિરોધ કરવા આવ્યા હતા। રેસકોસ પાસે અમે જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ કર્યો છે, જેથી સત્તાધારી પાર્ટીએ અમારા પેમ્પલેટ ફાડી નાખ્યા છે, તરત જ અમારી ધરપકડ કરી લીધી છે। પણ એનાથી સાબિત એવું થાય છે કે ભાઈ આમ આદમી પાર્ટીને ડરાવીએ, પણ આમ આદમી પાર્ટી એવી છે કે કોઈનાથી ડરી નથી અને ડરવાની નથી। દિવસે દિવસે આમ આદમી પાર્ટીનું જોર વધતું જાય છે, ત્યારે ભાજપ સરકાર ડરીને આવી રીતે આવી હરકત કરે છે કે જ્યારે લેડીઝના કપડાં ફાડી નાખે। પહેલાં અમને માર મારતા, માર મારીને ગાડીમાં બેસાડી દેતા, તોય અમે ડર્યા નહીં, તો હવે લેડીઝને એવી રીતે ડરાવવા માગે છે કે કપડાં ફાડીને એની ઇજ્જત ઉપર આવ્યા છે। પણ હું એટલું જ કહીશ સત્તાધારી પાર્ટીને કે લેડીઝ કોઈનાથી ડરી નથી અને ડરવાની નથી। લેડીઝ જ્યારે મા દુર્ગાનું રૂપ લે છે ત્યારે ભયંકર એનું પરિણામ આવે છે। તો સત્તાધારી પાર્ટીને એટલું જ કહીશ કે આનું પરિણામ બહુ ભયંકર આવવાનું છે। એક લેડીઝમાં લેડીઝના કપડાં ફાડીને આવી રીતે જે હરકત કરી છે એ બહુ શરમજનક નેત છે। જય હિન્દ, જય ભારત। મારું નામ ખેરુનબેન ભુવડ, હું રાજકોટ શહેર મહિલા મોરચાની ઉપપ્રમુખ છું અને વિધાનસભા 68ની પ્રભારી છું। આજે અમે જે સુરતના જન નગરસેવકો ઉપર જે પોલીસ દ્વારા ભાજપની તાનાશાહી સરકાર દ્વારા જે પોલીસની સત્તાનો દુરુપયોગ કરીને જે દુઃખદ ઘટના એ લોકોએ બનાવી છે અને જે હુમલો કરાવવામાં આવ્યો છે, એ માટે થઈને રાજકોટ આમ આદમી પાર્ટી મહિલા મોરચા અને સમગ્ર ટીમે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે જિલ્લા પંચાયત ચોકે આવ્યા હતા। તો ત્યારે ભાજપની તાનાશાહી સરકાર દ્વારા જે પોલીસની સત્તાનો દુરુપયોગ કરી અને અમને વિરોધ પ્રદર્શન ન કરવા દીધો અને અમારી ઉપર પણ અમારા પેમ્પલેટ ફાડી નાખવામાં આવ્યા, અમને ઊભા ન રહેવા દીધા, વિરોધ પ્રદર્શન ન કર્યો, અમને તુરંત જ ફોર્સથી અમને ગાડીમાં બેસાડવામાં આવ્યા, તો ખરેખર હું પોલીસને એટલું કહેવા માગું છું કે આપ આપની વર્દીની ઇજ્જત વધારો, નહીં કે ભાજપની ગુલામી કરવાની હોય છે। ખરેખર તમે જ રક્ષક છો, તો તમે ભક્ષક બનવા માટેની જે ભૂમિકા ભજવો છો એ બરાબર નથી। અને આમાં આમ આદમી પાર્ટી એ અમે જનતાનો અવાજ બનીને અત્યારે ઉભરી રહી છે, તો આ એ તાનાશાહી સરકાર દ્વારા સહન થતું નથી અને અમને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરવામાં આવે છે। તો યાદ રાખજો, હું ખુલ્લેઆમ કહું છું, હર્ષ સંઘવી અને એના હોમટાઉનમાં પણ જે નગરસેવકો ઉપર હુમલો કરવામાં આવ્યા છે અને લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર હુમલો કરે છે, તો ખરેખર આમ સરકાર, આમ પબ્લિકની શું સુરક્ષા? અને જ્યારે ભાજપ બેટી બચાવો બેટી પઢાવો અને મહિલા સુરક્ષા સશક્તિકરણની વાતો કરે છે, તો ખરેખર ભાજપના મત મુજબ આ નારી સુરક્ષિત સશક્તિકરણ કહેવાય છે, આને નારી સશક્તિકરણ કહેવાય છે? તો ખરેખર હવે પ્રજા થાકી ગઈ છે અને ઇતિહાસ ગવા છે કે પહેલાં પણ ભાજપ દ્વારા ઘણા બધા આવા અમારા ઉપર દમન કરવામાં આવ્યા છે અને જ્યારે અંગ્રેજો દ્વારા ભારતની જનતા ઉપર જ્યારે જુલમો કરવામાં આવ્યા ત્યારે એક દિવસ એવો આવ્યો હતો કે એ જ અંગ્રેજોને ભારત છોડીને જવું પડ્યું હતું। એવી રીતે જ અત્યારે બીજો બનાવ બની રહ્યો છે કે અત્યારે ભાજપના પાપો છાપરે ચડીને પોકારે છે અને ભાજપની સત્તા હવે જડમૂળથી જવાની નક્કી કરી લીધું છે અને પ્રજા જવાબ આપવાનો જ છે। જય હિન્દ, જય